હવે સ્વામિનારાયણ ભગવાન કે છે હા અમૃતાચમનની કથા ભગવાનના ભક્ત અને વિમુખ એ બેની ક્રિયામાં ફેર જ હોય છે એ મેળ નહીં પડે એ બે સમન્વય થાય જ નહીં જગત પોતાના માટે બધું કરે છે અને ભગત ભગવાન માટે કરે છે જગત અને ભગતની ક્રિયામાં બહુ ફેર શ્રીજી મહારાજના શબ્દો છે વિમુખ જે ક્રિયા કરે છે એ ઇન્દ્રિયોને લાડ લડાવવા કરે છે અને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે એ ભગવાન અને ભગવાનના ભક્તની સેવા માટે કરે છે બેમાં કેટલો ફેર કોઈ ખેડૂત હોય અને સારું પાક્યું હોય અને જો ભક્ત ન હોય તો તરત વિચાર કરે આ વખતે છે ને આપણે આ બંગલો બનાવશું ને પછી આમાંથી આમ કરશું ને પેલા પ્લોટ લઈ લઈશું ને પેલા થોડું બે પાંચ તોલા સોનું લઈશું ને બસ એ જ ચાલે પછી તારા માટે દાગીના કરાવશું ને મારા માટે ગાડી લાવીશ આ જગતનું ભગવાનનો ભક્ત હોય અને એના ખેતરમાં સારું પાક્યું હોય ઓહો વાહ 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 આજ તો ભગવાને બહુ લીલા લેર કરી છે ખેતરમાંથી ખૂબ આવક થશે ને ને ઓહો મંદિર છે રિપેર એમાં વધુ વધુ ફાળો સેવા હું કરીશ કાયમ અનાજના બે ગાડા ભરીને હું ઠાકોરજીને પહોંચાડું છું તો આ વખતે તો ચાર ગાડા પહોંચાડીશ આવા વિચારો આવે ભગવાનના ભક્તને ઘરમાં પણ જે જે ક્રિયા છે એ બધી જ ક્રિયામાં ભગવાન જોડાયેલા રહે બેનો પાડોશી હતા એક સત્સંગી અને એક બિન સત્સંગી ભાજી ભાળી હેવી સરસ ભાજીની જુડીઓ ભાજી ખરીદશું હા હા તો એક બોલી હા હા આજ તો હાજે ગોટા કરીશું ને જલસાથી ખાઈશું તો બીજી બોલી હા ભાજી ખરીદી આજ આજે ઠાકોરજી નો થાળ કરીશું બે ગઈ ગયું પોતપોતાને ઘેર ગઈ ને જે કઈ બન્યું હશે બસ સાંજે નવરી પડી પાડોશી હતા એટલે મને એક વાત તમે બોલ્યા તો સમજાય નથી શું આપણે ભાજી લીધી ત્યારે તમે બોલ્યા કે ઠાકોરજીના થાળ કરીશું એટલે શું એટલે બેન કહે છે અમારા ઘરમાં જે કાંઈ બને છે એ અમારા માટે નથી બનાવતા ભગવાનનો થાળ બને છે ભાજી બને કે રોટલી બને કે ભજીયા બને કે ગોટા બને જે બને એ મારા ઠાકોરજી માટે બને છે તમે ના ખાવ પ્રસાદી અમે જરૂર લઈએ છીએ અમે પ્રસાદ લઈએ છીએ બાકી અમારા ઘરના રસોડામાં જે બને છે એ ભગવાન માટે જ બને છે કેટલો ફેર પડી ગયો જગતમાં અને ભગતમાન જાત માટે કરે એ બંધાય છે અને જગદીશ માટે કરે એ છૂટે છે જીવતા આવડે તો આપણા સંસારની બધી જ પ્રવૃત્તિ ભક્તિમય બની જાય છે એટલે સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે માટે હરિજનની સર્વ ક્રિયા એ ભક્તિ રૂપ છે ભગવાનનો ભક્ત ખેતી કરતો હોય ને તો એ ભક્તિ છે ભગવાનનો ભક્ત પોતાના ઘરમાં રસોઈ કરતો હોય ને તોય એ ભક્તિ છે ભગવાનના ભક્તની જે જે ક્રિયા છે એ ભગવાન સાથે અનુસંધાન સાથેની છે માટે રૂપ બની જાય છે કેટલી સરસ વાત છે મધ્ય પ્રકરણનું અગિયારમું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન